કેમ છો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 નું મારું નામ હિનાબેન જેલા. આજે આપણે સામાન્ય જ્ઞાનમાં પાઠ 2 લઈશું કે કયું અંગ શું કામ કરે છે શરીરના અંગો વિશે. પહેલા તો તમને ખબર જ છે કે શરીરના અંગો હોય હાથ, પગ, નાક, કાન, મોઢું, બરાબર. હવે કયું કાર્ય શું કામ કરે છે ને એની આપણે ઓળખ કરાવશું, બરાબર. તો બધાનું ધ્યાન અહીંયા. તો આમાં પ્રશ્ન પહેલો છે, જોવાનું કામ કોણ કરે છે? તો તમે શેનાથી જોવો છો? ટીવી જોવો છો, બધું કરો છો ને, સેના વડે છે? તો કે આંખ વડે. સેના વડે? તો કે આંખ, બરાબર. જોવાનું કામ કોણ કરે છે? તો કે આંખો. પછી સાંભળવાનું કામ કોણ કરે છે? તો તમે ટીવી ને રેડિયા ને બધાની વાતો સાંભળો છો ને, તો તમે કોણ કામ કરે છે? જો સાંભળવાનું કામ કોણ કરે છે? તો કે કાનો. કોણ કામ કરે છે? કાનો. પછી સૂંઘવાનું કામ કોણ કરે છે? તમે સરસ મજાની કોઈ સુગંધ આવતી હોય અથવા ફૂલ સૂંઘતા હોય, સરસ મજાની સારી સુગંધ આવતી હોય, તો તમે શેના વડે સુગંધ લો છો? તો કે નાક વડે. શેના વડે? નાક, બરાબર. સૂંઘવાનું કામ કોણ કરે છે? તો કે નાક કરે છે. ખોરાક ચાવવાનું કામ કોણ કરે છે? તમે જમો તો છો, પણ તમે શેના વડે ચાવો છો? તો કે દાંત વડે. શેના વડે? દાંત વડે. તો કે દાંત. તમે ખોરાક ચાવવાનું કામ કોણ કરે છે? તો કે દાંત. લખવાનું કામ કોણ કરે છે? તો કે હાથ. કોણ કામ કરે છે? હાથ. પછી ચાલવાનું કામ કોણ કરે છે? તમે ચાલો છો, દોડો છો, કૂદકા મારો છો, તો એ કયું અંગ કામ કરે છે? તો કે પગ. કોણ કામ કરે છે? પગ. પછી સ્વાદ પારખવાનું કામ કોણ કરે છે? તમે સ્વાદ કોને પારખો છો? ખાટું છે, તીખું છે, મીઠું છે, તમને કેમ ખબર પડે? તો કે તમારા જીભ વડે. સ્વાદ પારખવાનું કામ કોણ કરે છે? તો કે જીભ. કોણ કામ કરે છે? આ જીભ. પછી બંને હાથના આંગળા કેટલા છે? એક હાથના 5 છે, તો બીજા હાથના 5 છે, તો બંને મળીને કેટલા થશે? તો કે 10. કેટલા થશે? આ 10. પછી વિચારવાનું કામ કોણ કરે? તમને વિચાર તો આવે, પણ ભાઈ મારે આ કામ કરવું છે, આ કામ કરવું છે, તો એ કયું કામ કોણ કરે છે? તો કે તમારો મગજ. તમારો મગજ હોય ને, એ તમને બધું વિચારવાનું કરે કે ભાઈ આજે મારે ભણવા જવું જોશે, ભણીને પછી પાછું હું ઘરે આવીશ, પછી હું ટીવી જોઈશ, એ બધું કામ કોણ કરે છે? મગજ. આપણો મગજ હોય ને, એ બધું કામ કોણ કરે છે? તો કે મગજ કામ કરે છે. મગજ, બરાબર. આ તમારા શરીરના અંગોની ઓળખ થઈ કે ભાઈ બધા અલગ અલગ શરીરના અંગો છે, અલગ અલગ કામ કરે છે. તો આજે આપણે 8મા શિક્ષા પાઠ 2, બરાબર. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.